અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી માટે ગત મહિને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પણ કોરોના વાયરસના કહેરના કારણે ચૂંટણી ન થાય તે માટે તમામ સભ્યોએ સહિયારા પ્રયાસો કર્યા હતા, જેના ભાગરૂપે મેનેજિંગ કમિટીના તમામ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. શુક્રવારના રોજ એઆઈએ હોલ ખાતે મેનેજિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. વર્ષ 2020-2021ના વર્ષ માટે પ્રમુખ તરીકે રમેશ ગાબાણી, ઉપપ્રમુખ તરીકે જયેશ પટેલ અને ધર્મેન્દ્ર પટેલ, સેક્રેટરી તરીકે વલ્લભ ચાંગાણી, સહમંત્રી તરીકે વિનોદ ગઢિયા અને રમેશ બોદર તથા ખજાનચી તરીકે અમુલકભાઈ પટેલની વરણી કરાઈ છે. નવા વરાયેલા હોદ્દેદારોના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. મને આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે બિનહરીફ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી આપી છે, તો મારા સર્વે કમિટી મેમ્બરની પાસે હું કામ મને મદદરૂપ થશે એવી અપેક્ષા રાખું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું. આ સિવાય તમામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનને કંઈ પણ કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો ગમે ત્યારે મને કોન્ટેક્ટ કરી અથવા એસોસિએશનનો કોન્ટેક્ટ કરી અમે એમને હરહમેશ મદદરૂપ રહેવા તૈયાર છીએ. આ સિવાય ઇન્ડસ્ટ્રીઝની અંદર જે કોમન પ્રોબ્લેમો છે કે જેવા કે પોલ્યુશન કે બીજા ડિપાર્ટમેન્ટ અન્ય ડિપાર્ટમેન્ટ, એના માટે પણ અમે હરહમેશ લડીશું અને એના સમાધાન કરી વલણ લાવશું અને દરેક ડિપાર્ટમેન્ટ સાથે અમે શાંતિથી વાર્તા કરી અને દરેક કામના નિરાકરણ લાવશું. લોકડાઉનમાં ફટકો પડ્યો છે એના માટે સરકાર સમક્ષ અમારી ઘણી રજૂઆતો રહેશે. ખાસ કરીને અહીંયા તમામ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝો છે, કેમિકલ પણ છે, ટેક્સટાઇલ છે, ફાર્માસ્યુટિકલ છે, પેસ્ટિસાઇડ છે, જે ઇન્ડસ્ટ્રીના કોમન પ્રશ્નો છે કે જે આખા એસ્ટેટને કોમન થતું હશે એના માટે આખું અત્યારે અમે પ્રશ્નો ઊભા કરી એટલે મતલબ પ્રશ્નોને ભેગા કરી એના અનુસંધાનમાં અમે ગવર્મેન્ટમાં રજૂઆત કરીશું. જો અમારા પ્રશ્નો માટે આગળથી રજૂઆત આવે છે અને હાલમાં પણ જે કંઈ પ્રશ્નો નવા આવશે અને જૂના પ્રશ્નો પણ અમે જે પ્રમાણે રજૂઆત થતી હતી એમાં પણ વધારે ભારપૂર્વક વધારે કે રજૂઆત કરવા માટે અથવા તો અમે જ્યારે પણ આ એસ્ટેટ માટે કંઈ પણ ગાંધી સિંધ્યા માર્ગે જઈને પણ અમારા રસ્તા અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા પડે તો એના માટે પણ અમે તૈયાર છીએ.